આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજ રોજ સવારે 10 કલાકે સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે કોવિડ વેક્સિનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહે સર્વે વિભાગો ભગીરથ સંસ્થાઓને આવકારી હતી. ત્યારબાદ 11 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કોવિડ વેક્સિનનો દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વેક્સિનના ઉપયોગ સાથે સલામતી પણ રાખવાની સલાહ આપી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી સી ડી પટેલ, પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, કલેક્ટર આરજી ગોહિલ, તુષાર પટેલ, ધર્મજ પેટલાદ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પરીખ, નયના પટેલ, ભાજપના હોદ્દેદારો, આરોગ્ય કર્મચારીઓ, સર્કલ કર્મચારીઓ ગણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હરીશ પટેલ સાથે વિપુલ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, પેટલાદ. બરસો લગ જાતે લેકિન ઇતને કમ સમય મેં એક નહીં દો દો મેડ ઇન ઇન્ડિયા વેક્સિન તૈયાર હુઈ હૈ. ઇતના હી નહીં કઈ ઓર વેક્સિન પર ભી કામ તેજ ગતિ સે ચલ રહા હૈ. યે ભારત કે સામર્થ્ય, ભારત કી વૈજ્ઞાનિક દક્ષતા, ભારત કે ટેલેન્ટ બધું બંધ થઈ ગયું. તો એની સાથે જોડાયેલા લોકો જે દિવસે મજૂરી કરે તો રાત્રે ચૂલો સળગે, આ બધા લોકો માટે ઉપરથી નીચે સુધી, નીચેથી ઉપર સુધી માન્ય પ્રધાનમંત્રીશ્રીએ એ 20 લાખ કરોડનું બજેટમાં જોગવાઈ કરીને એક રાહત પેકેજ કે જેવું લોકડાઉન હળવું થાય કે તરત જ પછી, કારણ કે આર્થિક પરિસ્થિતિ તો પછી જળવાઈ રહેવી જોઈએ, અર્થતંત્ર તો પાછું ચાલુ જ રહેવું જોઈએ. મિત્રો, તમે બધાએ ટીવીમાં જોયું હશે કે મેં તો અમેરિકા મારા મિત્રો છે, સગાવાના છે, આપણા કરતાં પાંચ ગણા મોટા છે વસ્તીમાં, અને વિસ્તાર એમનો 5 ગણો મોટો છે, અને વિકસિત 100% તો ભણેલા છે, છતાં દોડે દિવસે ત્યાં ગ્રોસરીના સ્ટોર લૂંટાયા. આજની સંસ્કૃતિ 25-30 કરોડ વસ્તીવાળો દેશ છે, 130 કરોડ વસ્તીવાળા દેશમાં એક પણ દ્રશ્ય એવું ના થયું. આ પણ આપણી સંસ્કૃતિ છે. અને ગરીબ લોકોને 6-6 મહિના સુધી મફત રાશનની વ્યવસ્થા. અહીંયા જે લોકો હતા, કોઈ બિહારના, કોઈ ઉત્તર પ્રદેશના, કોઈ મધ્યપ્રદેશના, કોઈ છત્તીસગઢના, આ બધા લોકો મને તરત કહેજો પ્રધાનમંત્રી શ્રી આવે. સ્વાભાવિક રીતે કે દુઃખમાં ઘર યાદ આવે અને એ લઈ જવાની વ્યવસ્થા. જે લોકો પર્સનલ ઇન્વોલ્વ હતા જે જે ક્ષેત્રમાં, આપણે લાગે આપણે બધું કર્યું, કેટલા સક્ષમ છીએ આપણે. વિધાઉટ એની ટ્રેનિંગ હું શાસક તરીકે, મંત્રી તરીકે, તો મને આમ એટલું બધું રોમાંચ થાય છે મિત્રો, કે આની કોઈ ટ્રેનિંગ નહીં, કોઈ ટ્રેનિંગ નહીં, અહીં બેઠેલા છે, કોઈ ટ્રેનિંગ નહીં, છતાં ટ્રેનિંગ વગર આપણે પરીક્ષામાં પાસ થઈ ગયા. કુદરતની પરીક્ષામાં પાસ થઈ ગયા અને વ્યવહારિક પરીક્ષામાં પણ આપણે પાસ થઈ ગયા.